नमस्कार, आप જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. એસી બસ હોવા છતાં ભાડું એએમટીએસ જેટલું રહેશે. બોપલ વસ્ત્રાલ રાણીપ રૂટ પર સોમવારથી 6 ડબલ ડેકર બસ. પાંચ વિષયો માટે 1050 કલાકની ફાળવણી. ધોરણ 9માં 40-54 ક્રેડિટ હશે. ગણિત વિજ્ઞાન 7-7 ક્રેડિટના હાજરી 75% ફરજિયાત. સ્કવોડની સંખ્યા ડબલ કરાઈ. 25મીથી જીટીયુની પરીક્ષા. ગેરરીતિ પર કાબૂ માટે સ્કવોડની સંખ્યા ડબલ કરાઈ. સુરત દરિયાકાંઠે હોવાથી 38 ડિગ્રીમાં હીટવેવની અસર. અઠવા વરાછા કતારગામ કરતા ઉધના લિંબાયતમાં 2 ડિગ્રી ગરમી વધુ. એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ સૂર્યનારાયણ પોતાના અસલી મિજાજમાં. બારડોલીમાં 5 દિવસમાં તાપમાન 4 ડિગ્રી ઘટતા લોકોને હાશકારો. પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે. હાલોલ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં વધુ બે ટ્રકો ફસાઈ. ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં અધૂરું પુરાણ કરી છોડી દેવાતા ટ્રકો ફસાઈ. તો નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ મંગળવાર વિસ્તારમાં ટ્રકો ફસાઈ હતી. તો કોન્ટ્રાક્ટરની ભારે બેદરકારીના કારણે વારંવાર વાહનો ફસાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તો બંને ટ્રકોને ક્રેન મારફતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો વાહન ચાલકો અને નગરજનોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો. તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર ડાઢી જોડાઈ ગયા છે. જી કાદર, જણાવશો, હાલોલ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં વધુ બે ટ્રકો ફસાઈ. તો કોન્ટ્રાક્ટરની ભારે બેદરકારીના કારણે વારંવાર આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર વિગતો? જી માસુમ, ચોક્કસથી વાત કરીએ તો હાલોલ નગરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરી રહ્યા છે, જેમાં હાલોલ નગરમાં છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી તમામ મુખ્ય રોડ રસ્તાઓ ભૂગર્ભ ગટર યોજનાની ગોકુળ ગતિએ ચાલતી કામગીરી અંતર્ગત ખોદી નાખી પાઇપલાઇનની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા લાપરવાહી દાખવી જે તે સ્થિતિમાં અધૂરા પુરાણ કરીને છોડી દેવામાં આવતા રોજબરોજ નગરના વિવિધ વિસ્તારોમાં આવા ખોદેલા ખાડામાં વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત છે, જેને લઈ વાહન ચાલકોમાં ભારે નુકસાની ભોગવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મંગળવારે જવાના રસ્તા પર આજે 2 ટ્રકો ભૂગર્ભ ગટર યોજનાના અધૂરા પુરાણ કરેલા ખાડામાં ફસાતા ટ્રકના એક સાઈડના ટાયરો ખાડામાં ઉતરી જતા ભારે કલાકોની જેમત બાદ બંને ટ્રકોને ક્રેન મારફતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં બંને ટ્રકોના ચાલક તેમજ નગરજનોએ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. જી આભાર કાદિર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ. તો આ જે સિલસિલો છે, જે યથાવત જોવા મળી રહ્યો છે, વારંવાર વાહનો ફસાઈ રહ્યા છે. તો નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ મંગળવારે વિસ્તારમાં ટ્રકો ફસાઈ હતી. તો વાહન ચાલકો અને નગરજનોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો. વિચિત્ર વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તારીખ 13 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ તેમજ ગર્જના સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે 2 દિવસની વરસાદની આગાહી કરી છે. જે અનુસાર આગામી 48 કલાક માટે મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં પલટો આવશે, જેને પગલે ગરમી ઘટવાની શક્યતા છે. 13 એપ્રિલે વડોદરા જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. તો શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 48 કલાકમાં વડોદરા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને 13મીએ શહેરી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે. પવનની દિશા બદલાશે અને ગતિ પણ વધશે. આગામી 24 કલાકમાં 36-37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે 15મી બાદ પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. બીજી તરફ આઈએમએના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે કહ્યું હતું કે ગરમી અને ઠંડી બંને ઋતુ ચાલી રહી છે. આ સંજોગોમાં માવઠું થાય તો તેમાં નાહવાથી કે પલળવાથી બીમારી પડવાની પણ શક્યતા વધી જાય છે. વડોદરામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં પલટો આવશે. છૂટા
છૂટા છવાયા ઝાપટા નોંધાઈ શકે છે. શહેરી વિસ્તારમાં વાદળો છવાશે, પવનની ગતિ વધશે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની ભીતિ છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી છે અને બાગાયતી પાક તરીકે કેરીનો ખેડૂતો લેતા હોય છે. દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતાને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલખ ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડ્યો હોય છે. તો છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે, તેના કારણે માવઠા જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે અને આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી, પરંતુ અમદાવાદ જિલ્લામાં વરસાદની શક્યતાઓ નહીવત છે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે તાપમાનનો પારો પણ ઘગડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તે અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તો રાત્રિ દરમિયાન ગઈકાલે તાપમાન 25.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે જ આજે 13 એપ્રિલના રોજ અમદાવાદ શહેરમાં તાપમાનના પારાની વાત કરવા આવે તો બપોરના 12 વાગ્યા સુધીમાં ગરમીનો પ્રકોપ થોડા ઓછા પ્રમાણમાં સહન કરવો પડશે, કારણ કે બપોરના 12 વાગ્યા સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાં મહત્તમ તાપમાન 32-34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન 3-4 ડિગ્રી વધી 37-38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. તેથી આ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણોના સીધા સંપર્કમાં આવવું કે ટાળવું જોઈએ, તેમજ કારણ કે એક તરફ છૂટાછવાયા વાદળોથી અમદાવાદ શહેરનું આકાશ ઘેરાયેલું રહેશે, તેથી ભેજયુક્ત ગરમી સહન કરવી પડી શકે છે. ગુજરાત પર આજે પણ કુદરતનો પ્રકોપ વરસવાનો છે. ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થયું છે, જેની અસરના ભાગરૂપે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદ આવતા તાપમાન 2-3 ડિગ્રી ઘટશે, પરંતુ આ ઘટાડો વરસાદ પૂરતો જ હશે. વરસાદ પડી ગયા બાદ ફરી તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે 13 એપ્રિલે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર આજે શનિવારે આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ આવી શકે છે. રવિવારે 14 એપ્રિલે સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ, તો સોમવારે 15 એપ્રિલે માવઠાની સંભાવના નહીવત છે. જોકે જો આવે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં આગાહી છે. કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે 12-15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે, તો 17 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતાઓ છે. આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડર સ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજથી 3 દિવસ વરસાદ રહેશે. હાલ હીટવેવની શક્યતા નહીવત છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. સમાચારોમાં વાત કરીએ તો હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ 13, 14 અને 15 એપ્રિલના રોજ સુરત જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે હળવા સામાન્ય વરસાદની આગાહી છે. આ સમયે વાદળછાયા વાતાવરણને કારણે પાકના રક્ષણ માટે ખેડૂતોને તકેદીના ભાગરૂપે ઉચિત પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. મોટાભાગની સ્કૂલોમાં વેકેશન શરૂ થઈ ગયા છે, ત્યારે સુરતમાં વસતા લાખો પરપ્રાંતિઓ તેમના વતન જતા હોય છે. વધારાના પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને લાભ થાય તે માટે સુરત, બ્રહ્મપુર, ઉધના, માલદા ટાઉન અને મુંબઈ વારાણસી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.
બીજી તરફ નજર કરીએ તો એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ સૂર્યનારાયણ પોતાના અસલી મિજાજમાં આવી રહ્યા છે. દિન પ્રતિદિન ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે, ત્યારે ગત દિવસોમાં હવામાનમાં આવેલ ફેરફારને કારણે છેલ્લા 3 દિવસમાં તાપમાનનો પારો 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. માર્ચ મહિનો પૂર્ણ થતાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ઉનાળાનો અનુભવ લોકો કરી રહ્યા છે. પાલિકાએ હીટવેવ ને લઈને એક્શન પ્લાન બનાવ્યો છે. અમદાવાદમાં 40 ડિગ્રીએ ગરમી પહોંચે ત્યારે હીટવેવ વર્તાય છે. સુરત દરિયાકાંઠે હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાથી હીટવેવની અસર 38 ડિગ્રી ઉપર હીટવેવની અસર દેખાય છે. 9 ઝોનમાં તાપમાન કેટલું રહે છે તેનો પાલિકાએ સર્વે કર્યો હતો. બીજી તરફ વાત કરીએ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUની એપ્રિલ મેમાં યોજાનારી પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે સ્પેશિયલ મોનિટરિંગ કુલપતિ રજિસ્ટ્રાર સાથેના સીધા સંકલનવાળી ફ્લાઇંગ સ્કવોડની સંખ્યા ડબલ કરી દેવાઈ છે. હાલ 5 સ્કવોડમાં વધુ 5 જેટલી ફ્લાઇંગ સ્કવોડનો ઉમેરો કરી 10 ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE દ્વારા પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે ધોરણ 6-9 અને 11માં નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક હેઠળ ક્રેડિટ સિસ્ટમ લાગુ કરાશે. આ સિસ્ટમ શૈક્ષણિક સત્ર 2024-25 પ્રાયોગિક તબક્કામાં શરૂ કરાશે. ધોરણ 9માં 40-54 ક્રેડિટ રાખવામાં આવી છે, જ્યારે ભાષા સિવાયના વિષયો ગણિત અને વિજ્ઞાનમાં 7 ક્રેડિટ રહેશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.